तो सूरतना डिंडोलीमां सिटी बसना ड्राइवर अने कंडक्टर साथे मारपीट। साइड आपवा जेवी सामान्य बाबते बाइक चालक अने बस चालक वच्चे माथाकूट थई। बस चालक ने मार मार्या बाद बाइक सवार त्रण शख्सो फरार थया हता अने जाग्रस्त बस चालक ने तात्कालिक होस्पिटल खसेडवामां आव्या हता। बस चालक साथे मारामारी थया बाद सिटी बस चालकों में रोषनो माहौल जोवा मळ्यो। समग्र घटना की जाण थता पोलीसे त्रण लोको विरुद्ध गुनो नोंधीने तपास हाथ धरी छे। तो आगे से नहीं कहा, वो बाइक वाला आ रहा था तो बोल रहा था, बार बार हॉर्न बजा रहा था, तो उसको मैंने साइड नहीं दिया। तो आगे लड़के थे स्कूल के, तो इसकी वजह से मैंने साइड नहीं दिया, तो मेटा लाल पे आया, उसने मेरे साथ मारकांड चालू किया। कौन कौन लोग थे? ओ ये अकेला था, फिर उसने फोन लगाया, फिर वो दो आदमी आए, फिर उसके बाद ज्यादा मैटर हो गया। सूरतना महुआना करशेलिया गामना मंदिरमां चोरीनी घटना सामे आवी छे। वर्धाशाळा पासे आवेला जोगणी माताजीना मंदिरमांथी दानपेटीनी चोरी थई। गामना सीसीटीवीमां बाइक सवारना दृश्यो कैद थया। पोलीसे सीसीटीवीना आधारे चोरोनी शोधखोळ शरू करी छे। तो अमरेलीनी बगसरा पालिकानो विवादित ठराव स्थगित। भारे विवाद थता ठराव आखरे स्थगित करायो। 3 ऑक्टोबरनो ठराव 7 ऑक્ટોબરે સ્થગિત કરાયો છે। 5 દિવસ બાદ કાચું કપાયું હોવાનું પાલિકાને ભાન થયું। સામાન્ય સભામાં મહિલા સભ્યના લોહીના સંબંધી પ્રતિનિધિ તરીકે હાજરી આપી શકે તેવો ઠરાવ હતો। સલામતીનું કારણ અપાઈ અગાઉ ઠરાવ કરાયો હતો, જો કે ભારે ચર્ચા જાગતા ઠરાવને સ્થગિત કરાયો છે। આ ઉપરાંત ઠરાવમાં સાધારણ સભામાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ પણ મુકાયો હતો। મહિલાઓની સલામતીનું કારણ આપી ઠરાવ કરતા પાલિકામાં જ મહિલા સભ્યો અસલામત હોવાનો પ્રશ્ન ઉભો થયો હતો, જો કે ભારે વિવાદ બાદ આખરે ઠરાવ સ્થગિત કરાયો છે। તો ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર દબાણ સામે તંત્ર હવે એક્શનમાં આવી છે। પ્રભાસ પાટણ જીઆઈડીસી રોડ પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સરકારે 27થી વધુ વાણિજ્ય હેતુના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવ્યું। અંદાજે 5000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। ડિમોલિશનની કામગીરી દરમિયાન જિલ્લા પ્રશાસન અને પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। સોમનાથ ખાતે 1852 પૈકીના સર્વે નંબરમાં જે સરકારી જમીન પર વાણિજ્ય પ્રકારના દબાણો હતા એનો અમે ડિટેલ સર્વે કરાવી અને એમને દૂર કરવાનું નક્કી કર્યું છે। 26 જેટલા કોમર્શિયલ પ્રકારના દબાણો દૂર કરવા માટેની અમે કાર્યવાહી શરૂ કરી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો એ કાર્યવાહી થઈ રહી છે અને અમને આશા છે કે આજે સાંજ સુધી અમે મોટાભાગની દબાણની કામગીરી પૂર્ણ કરીશું। એમના જે પણ કોમર્શિયલ જે દબાણ છે એમના જે માલિકો છે એમને નોટિસ આપવામાં આવેલી છે અને ચારે તરફથી એને સરાઉન્ડિંગ ચારે તરફથી કમ્પ્લીટ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ટોટલ 450 પોલીસ છે, 2 DYSP છે, 5 PI છે, 17 PSI છે અને અન્ય LCB SOG જિલ્લાનો તમામ સ્ટાફ અહીંયા છે। ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડેમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। આપ મારી પાછળના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે જેમની અંદર ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા વહેલી સવારથી જ અંદાજિત 500 ચોરસ મીટર જેટલી જે જગ્યા છે તેમના ઉપર ગેરકાયદેસર બાંધકામ અથવા તો ગેરકાયદેસર જે દબાણ કરેલું હતું તેમને હટાવવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને પ્રાંત અધિકારી જે KV બાટી સાહેબના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવી છે, જેમની અંદર 2 DYSP 7 PI સહિત 18 PSI છે તેમનો કાફલો અહીં તૈનાત કરવામાં આવ્યો છે। ખાસ કરીને કોઈપણ પ્રકારની અટઘટિત ઘટના ન ઘટે તેમને લઈને પોલીસનો છે તે ખાસ કરીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વહેલી સવારથી આ ઘટનાને લઈ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ જે વિસ્તારો છે કે જ્યાં આગળ લોકોએ ગેરકાયદેસર દબાણ કરેલું હોય તે તમામ લોકોની અંદર ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયેલો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો રાજકોટના ખોડલધામના ચેરમેન નરેશ પટેલે CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। ખોડલધામના વિકાસ માટે 1.64 કરોડ રૂપિયાની ગ્રાન્ટ બદલ આભાર વ્યક્ત કર્યો। કહ્યું, શ્રદ્ધાળુઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકીશું। ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કરી માંગ। અમિત ચાવડાએ ટ્વીટ કરીને સીએમને રજૂઆત કરી। સરકાર સત્વરે જાતિ આધારિત જનગણના કરાવે। બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ચૂકી છે, રાજસ્થાનમાં જાતિ આધારિત જનગણના કરવામાં આવી છે તેવી જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારના બજેટમાં, રાજ્ય સરકારની વ્યવસ્થાઓમાં, રાજ્યની રાજકીય સામાજિક શૈક્ષણિક વ્યવસ્થાઓમાં જેની જેટલી વસ્તી છે એટલી હિસ્સેદારી મળે એટલા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી ખૂબ જરૂરી છે।
मूळ राजकोटની અને હાલ ઇઝરાયલમાં રહેતી યુવતીનો વિડિયો વાયરલ થયો છે। મૂળ રાજકોટની સોનલ ગેડિયાએ ઇઝરાયલની પરિસ્થિતિની જાણકારી આપી, કહ્યું દર વર્ષે આવા હુમલા થાય છે પરંતુ આ વર્ષે થોડું વધારે થઈ રહ્યું છે, જેથી લોકોએ બહાર ન નીકળવું જોઈએ અને હાલમાં ગાઝા તરફથી બ્લાસ્ટના અવાજ આવી રહ્યા છે। આવું થાય છે તો દર વર્ષે, પણ દર વર્ષની સરખામણીમાં આ વખતે થોડુંક ડેન્જરસ છે, કારણ કે એ લોકો અંદર પણ ગળી ગયા છે ઇઝરાયલની અંદર। એટલે તમારે બહાર જવામાં કે પબ્લિક એરિયા પર જવામાં, રોડ રસ્તા પર જવામાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે, હાલ રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।